તો વડોદરા બાદ આગળ વાત કરીએ દ્વારકાની. દ્વારકાનો ભદ્રકાળી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. અનેક રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. છેલ્લા બે દિવસથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે. ભદ્રકાળી વિસ્તાર છે, જે સમસ્ત વિસ્તાર અત્યારે હાલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક હોટલ હોય કે રેસ્ટોરન્ટ, બેંક કે પછી એટીએમ, રહેણાંક વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. છેલ્લા બે દિવસથી આની આ જ પરિસ્થિતિ છે અને અહીંયા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે થઈને લોકો ન ઘરની બહાર નીકળી શકે છે અને વીજળી વગર ઘરમાં રહેવું પણ એટલું જ અઘરું પડી રહ્યું છે. मुझे बस स्टैंड जाना है नागेश्वर के लिए, तो प्रशासन को यहाँ पे सीवेज व्यवस्था के लिए यहाँ पे देखना चाहिए. लोग काफ़ी मुसीबत में हैं. धन्यवाद. वर्षीरो से अत्यार कृष्ण नगरी पानी पानी થઈ રહી છે. જે ભારેથી અતિ ભારે વરસાદ 24 કલાકમાં અંદાજીતે જે 15 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને જે ભદ્રકાળી ચોક છે, આ ભદ્રકાળી ચોકમાં આપ જોઈ શકો છો હાલના તબાહીના દ્રશ્યો, કે જ્યાં રેસ્ટોરન્ટો છે, બેંકો આવેલી છે, હોટલો, ગેસ્ટ હાઉસો અને લોકોને રહેવાનો જે વિસ્તાર આ એરિયામાં આવેલો છે, હાલમાં લોકોનું જનજીવન છે તે ખોરવાઈ ગયું છે. કેમનું મંદિર છે, આ માતાજીના મંદિરની અંદર પણ જે પાણી ઘૂસી ગયા છે અને છેલ્લા બે દિવસથી આ લાઇટ ન હોવાને કારણે આ વિસ્તાર છે તે ભાલી વિસ્તારના લોકો તેમજ અહીંથી જે સ્થાનિક લોકો રહેતા હોય, હોટલોમાં રહેતા હોય, તે ભારે પરેશાન થઈ રહ્યા છે. કેમ કે લાઇટ વગર જવું તો ક્યાં જવું, ને હાલમાં જે આવ્યો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને ભદ્રકાળી વિસ્તાર છે તે મુખ્ય વિસ્તાર હતો અને હાલમાં ભારે વરસાદના કારણે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.